નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર નિશ્ચાયક વિશે જોઈએ. ચાલો આપણે આગળના લેક્ચરમાં નિશ્ચાયકનું સાદુરૂપ કેવી રીતે આપવું એ ભણી ગયા. હવે નિશ્ચાયકની અંદર હવે એને આપણે ગુણધર્મ જોઈશું. ચાલો તો એની અંદર શું કીધું, પહેલો ગુણધર્મ એવો કીધો છે કે નિશ્ચાયકની બધી જ હાર અને સ્તંભની અદલા બદલી કરતા તેનું મૂલ્ય બદલાતું નથી. એટલે કે તમને ધારો કે કોઈ નિશ્ચાયક આપણે હોય એ બી સી ડી ઈ એફ હું આની બધી જ હારની સ્તંભમાં ફેરવી નાખું, એટલે કે એ બી સી પહેલી હારને હું સ્તંભમાં લખું, એ રીતે બીજી હારને હું બીજા સ્તંભમાં લખું, બી ઈ એફ એ જી એચ આઈ. તો તમે આ બંને નિશ્ચાયકનું મૂલ્ય મેળવો તો નિશ્ચાયકના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી, એટલે કે મૂલ્ય એટલું જ છે, એનું કોઈ મૂલ્ય બદલાતું નથી. આ હતો આપણો પહેલો મૂલ્ય. ચાલો એવી રીતે આપણને બીજો ગુણધર્મ આપેલો છે કે જો નિશ્ચાયકની કોઈ બે હાર કે સ્તંભની અદલા બદલી કરવામાં આવે તો તેના મૂલ્યના ચિહ્ન બદલાય છે. એટલે કે ધારો કે આપણી પાસે કોઈ નિશ્ચાયક હોય 0 0 0 1 1 1 1 આની જગ્યાએ હું કોઈ બે હારને બદલાવ, ધારો કે હું પહેલી બે હારને બદલાવું છું, તો આવો નિશ્ચાયક થશે 0 1 1 બદલાવવામાં આવે તો એનું મૂલ્ય ઋણ મળે છે. હજી હું આ બે હારને બદલાવું તો એનો મતલબ આવો થશે 0 1 1 જોઈએ. જો નિશ્ચાયકની બે હાર અથવા સ્તંભ સમાન હોય તો તેનું મૂલ્ય શૂન્ય થશે. એટલે કે કોઈ તમને નિશ્ચય આપ્યો હોય 1 1 1 1 1 1 1 2 3, અહીં આપણે જોઈ શકીએ કે બે હાર સમાન છે. જ્યારે પણ નિશ્ચયની કોઈ બે હાર સમાન આપવામાં આવે ત્યારે તેનું મૂલ્ય શૂન્ય થાય છે. તો સપોઝ આપણે ઉદાહરણ લઈ આનું સાદુરૂપ આપીએ તો સૌ પ્રથમ 1 3 1 1 2 1 2 1 તો અહીંયા આપણે જોઈ શકાય કે 3 માંથી 2 જાય તો 1 1 1 માઇનસ, ચાલો 3 માંથી 1 જાય તો 2 પણ 2 એક માઇનસ 2 પ્લસ 2 માંથી 1 જાય એટલે 1 1 1 1 જોઈ શકાય કે 2 - 2 એટલે આનું મૂલ્ય થાય 0. એટલે હંમેશા કોઈ પણ હાર, કોઈ પણ બે હાર કે બે સ્તંભ સમાન હોય તો એવા નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા 0 થશે. આ એનું ત્રીજો ગુણધર્મ. ચાલો હવે એના પછી ચોથો ગુણધર્મ એવો કહે છે કે જો નિશ્ચાયકની કોઈ બે હાર કોઈ એક હાર ને કે વડે ગુણવામાં આવે તો તેનું મૂલ્ય કે ગણો થશે. એટલે કે જો તમને કોઈ નિશ્ચાયક આપેલો હોય અને તમે કોઈ અચળ સંખ્યા વડે ગુણો, સપોઝ કે 2 વડે ગુણો, તો આખે આખાનો નિશ્ચાયકનો જે જવાબ આવે એ 2 ગુણો મળશે. એટલે કે આપણી પાસે કોઈ નિશ્ચાયક હોય, ચાલો આનું આપણે મૂલ્ય મેળવ્યું છે, આનું મૂલ્ય આપણે મેળવ્યું તો અહીંયા થશે 1 - 0 - 2, એટલે કે આનું મૂલ્ય મળશે -2. ચાલો એવી જ રીતે અહીંયા આપણે પાછળના બે પણ 0 છે એટલે ગણતરી કરવાની જરૂર નથી. 1 0 0 હું હવે બીજી હારને કે વડે, એટલે કે વડે એટલે હું અહીંયા 3 વડે ગુણું, અહીંયા જશે 3 3 અને 6, એવી રીતે 1 0 0 0 1 0. ચાલો મિત્રો આપણે અહીંયા શું કર્યું કે મેં બીજી હારને અહીંયા મેં 3 વડે ગુણ્યું, એનો મતલબ હવે આપણે એનું મૂલ્ય 3 વડે ગણવું જોઈએ. ચાલો હું સાદુરૂપ આપી 1 0 - 6 એટલે -6, તો આપણે
આપણે જોઈ શકીએ કે આને મારે ત્રણ વડે ગુણી તો ત્રણ ગુણે માઇનસ છ થાય, આના કરતા ત્રણ ગણું ભૂલી આપણને મળે છે. એટલે કે કોઈ તમે હાર કે કોઈ સ્તંભને તમે કે વડે એટલે કોઈ અચળ સંખ્યા વડે ગુણો તો જેટલા વડે ગુણો એટલું એટલા ગણું એનું મૂલ્ય. આપણે આગળના લેક્ચર ની અંદર આપણે જોયું કે ત્રણ એ બરાબર સત્યાવીસ ગુણ સોરી ત્રણ મોડે બરાબર સત્યાવીસ મોડે આપણે આવી રીતે સાબિત કરતા તો આ એના ઉપરનો ગુણધર્મ છે. ચાલો એના પછીનો ગુણધર્મ જોઈએ કે જો નિશ્ચયની કોઈ હાર કે સ્તંભને તેના કેટલા ઘટકો સરવાળા તરીકે હોય તો બે નિશ્ચયકને સરવાળા તરીકે દર્શાવી શકાય. એટલે કે જો નિશ્ચયમાં આપણે સપોઝ એક હારનું ઉદાહરણ લઈ શકીએ a + x b + y c + z e f g h i j. ચાલો અહીંયા આપણે જોઈ શકાય કે પહેલી હાર સરવાળો સ્વરૂપે આપેલી છે તો આપણે આ નિશ્ચયકને બે નિશ્ચયકના સરવાળા તરીકે લખી શકાય. એટલે કે આપણાના બે ભાગ પડી દે a b c e f g h i અને j વધતા ચાલો આનો બીજો ભાગ વધશે x y z નીચેના ઘટકો એમના એમ રહેશે e f g h i j. એટલે કે ટૂંકમાં જે સરવાળા તરીકે આપેલા હોય એને આપણે બે ભાગ કરીને બે નિશ્ચયકના સરવાળા તરીકે લખી શકાય છે. ચાલો આપણો પાંચમો ગુણધર્મ આવો કે છે આવી રીતે બીજી હારમાં પણ હોઈ શકે કે ત્રીજી હારમાં પણ હોઈ શકે. ટૂંકમાં જે હારમાં બે પદો સરવાળા તરીકે હોય એને આપણે બે અલગ અલગ નિશ્ચયકના સરવાળા તરીકે દર્શાવી શકાય. એટલે જે પદ એમ ના હોય એ બંનેને એમ નામ લેવાનું. ચાલો એના પછી આપણને એવું કહેવામાં આવ્યું કે જો નિશ્ચયકની કોઈ હારના પ્રત્યેક ઘટકમાં અન્ય હાર કે સ્તંભના કોઈ સંખ્યા વડે ગુણીને ઉમેરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. આપણે ખાસ મહત્વનો ગુણધર્મ આનો ઉપયોગ કરવાનો થશે આગળના જે લેક્ચરની અંદર ગણવાનું થશે. એવી રીતે છઠ્ઠો ગુણધર્મ કે જો નિશ્ચયકની કોઈ હાર અથવા કે સ્તંભના પ્રત્યેક ઘટકમાં અન્ય હાર કે સ્તંભના કોઈ સંખ્યા વડે ગુણીને ઉમેરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. આ આપણો ગુણધર્મ છે એ ઘણો બધો ઉપયોગી છે આપણા ચેપ્ટરની અંદર. આ ગુણધર્મનો આપણે વધારે ઉપયોગ કરવાનો છે. અને અંદર એવું કહેવામાં આવ્યું છે કે ધારો કે તમારી પાસે 1 2 3 1 1 0 3 1 1 તમારી પાસે કોઈ ત્રણ હાર છે આમાંથી તમે કોઈ એક હારને કોઈ સંખ્યા વડે ગુણી બીજી હારમાં ઉમેરો તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. ધારો કે અહીંયા હું ત્રીજી હારને બે વડે ગુણી પહેલી હારમાં ઉમેરું છું. ચાલો અહીંયા ત્રીજી હાર છે તો અહીં ત્રીજી હારના બધા જ ઘટકને આપણે સૌ પ્રથમ બે વડે ગુણવા પડે. એટલે કે અહીંયા આ બે હાર એમને એમ જશે 1 1 0 આપણે જે હારમાં ઉમેરીએ ફક્ત એ જ હારનું મૂલ્ય બદલાય 3 1 1. ચાલો આપણે અહીંયા ત્રીજી હારને બે વડે ગુણીએ એટલે કે 3 2 6 6 વધતા 1 એટલે અહીંયા થઈ જશે 7. એવી રીતે 2 1 2 2 2 એટલે કે 4 2 1 2 2 3 અહીંયા થઈ જશે 5. તો હવે તમે આ બંને નિશ્ચયકનું સાદુરૂપ આપો તો આ બંને નિશ્ચયકમાંથી એક પણ નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. ચાલો તો આ હતા આપણા આટલા ગુણધર્મ. તો આ 6 ગુણધર્મનો ઉપયોગ કરીને હવે આપણે અહીંયા દાખલા ગણવાના છે. ચાલો આપણે દાખલા જોઈએ. આપણે જે આ 6 ગુણધર્મ જોયા એ 6 ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે અને આનું વિસ્તરણ વગર આપણે એનો જવાબ લાવવાનો છે. ચાલો તો સૌપ્રથમ અહીંયા આપણે જોઈ શકાય કે અહીંયા સ્તંભની અંદર બે પદ સરવાળા તરીકે છે.
તો હું અહીંયા આ નિષ્કર્ષને બે નિષ્કર્ષના સરવાળા તરીકે દર્શાવી શકાય. ચાલો તો આપણે આના બે નિષ્કર્ષના સરવાળા તરીકે દર્શાવીએ તો કે a y z a b c. ચાલો આમાંથી એક ઘટક નહીં આવે કે x y z એવી રીતે x y z a b c. ચાલો પાછળનો ઘટક ને આમાં લઈએ a b c. આ આપણે કેવો પહેલા ગુણધર્મનો ઉપયોગ. ચાલો આ ગુણધર્મને આધારે આપણે કોઈ સરવાળા તરીકે હોય તો એટલે બે સરવાળાના નિષ્કર્ષ તરીકે આપણે દર્શાવી શકીએ. ચાલો હવે આપણે અહીંયા જોઈ શકીએ કે આ બંને પદની આ શ્રેણીની અંદર બે સ્તંભ સમાન છે x y અને z. તો આપણે એવું જોયું કે જો કોઈ બે આધાર કે બે સ્તંભ સમાન હોય તો આનું મૂલ્ય કેવું થઈ જાય? શૂન્ય. ચાલો એવી રીતે આની અંદર પણ જોઈ શકાય કે બે સ્તંભ સમાન છે તો આનું મૂલ્ય પણ શૂન્ય. તો ચાલો આનું મૂલ્ય આપણે વગર નિષ્કર્ષ કહીને જવાબ એનો લાવી દઈએ. ચાલો એવી રીતે બીજો દાખલો જોઈએ a માઇનસ b, b માઇનસ c, c માઇનસ a, b માઇનસ c, c માઇનસ a માઇનસ b અને c માઇનસ a માઇનસ b અને a માઇનસ c. ચાલો અને આપણે વિસ્તરણ કર્યા વગર આપણા જે ગુણધર્મો છે એનો ઉપયોગ કરીને આપણે એનો જવાબ શૂન્ય લાવવાનો છે. ચાલો તો સૌ પ્રથમ આપણે અહીંયા જોઈ શકીએ કે સરવાળા તરીકે નથી તો આપણે આને બે અલગ નિષ્કર્ષ તરીકે નિષ્કર્ષ તરીકે દર્શાવી શકતા નથી. આમાંથી કોઈ પણ બે હાર સમાન નહીં નથી તો આપણે એને શૂન્ય પણ કહી શકીએ નહીં. પણ મિત્રો આપણે જોઈ શકાય કે a માઇનસ b, b માઇનસ c, c માઇનસ a. હવે તમે આ ત્રણે ત્રણનો સરવાળો કરો તો શું થશે? જો a માઇનસ b વત્તા b માઇનસ c વત્તા c માઇનસ a. તો આપણે આ ત્રણે ત્રણ ઘટકનો સરવાળો કરીએ તો જો પ્લસ a માઇનસ a માઇનસ b પ્લસ b માઇનસ c પ્લસ c શૂન્ય. તો આપણે છઠ્ઠા ગુણધર્મનો ઉપયોગ કરીને હું આવું કરી શકું. ચાલો બીજી હારને એક વડે ગુણી પેલા ગુણી, એવી રીતે ત્રીજી હારને એક વડે ગુણી પેલા ગુણી. એટલે કે એનો મતલબ આ બંને ઘટકોને આપણે આની અંદર ઉમેરી દઈએ. બીજી હારને એક વડે ગુણી ઉમેરો એટલે કે આ બેનો સરવાળો, એવી રીતે આમાંની સાથે સરવાળો. મતલબ આ ત્રણે પદનો સરવાળો થશે. તો આપણે સરવાળો કરી a માઇનસ b વત્તા b માઇનસ c વત્તા c માઇનસ a. એવી રીતે આપણે અહીંયા પણ ત્રણ ત્રણ પદનો સરવાળો થશે b માઇનસ c વત્તા c માઇનસ a વત્તા a માઇનસ b. એવી રીતે અહીંયા પણ સરવાળો થશે કે c માઇનસ a માઇનસ b વત્તા a માઇનસ c. આ બાકીના પદો મને b માઇનસ c, c માઇનસ a માઇનસ b, c માઇનસ a માઇનસ b અને a માઇનસ c. ચાલો અહીં આપણે ઉકાળી દીધું પ્લસ a માઇનસ a માઇનસ b પ્લસ b માઇનસ c પ્લસ a. એ રીતે આની અંદર પ્લસ b માઇનસ a માઇનસ b પ્લસ a, c માઇનસ c માઇનસ a માઇનસ b પ્લસ b. તો આપણે અહીંયા જોઈ શકીએ કે બધા જ પદ શૂન્ય થઈ ગયા છે. તો અહીંયા આપણે લખી શકાય કે પેલું ઝીરો 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 બી માઇનસ સી, સી માઇનસ એ માઇનસ સી, સી માઇનસ એ માઇનસ બી અને એ માઇનસ સી. જો અહીંયા કે હારે જ આપણે શૂન્ય થઈ ગયું તો આપણો જવાબ થશે શૂન્ય. ચાલો એવી રીતે હવે આપણે પછીનો દાખલો જોઈએ. ત્રીજા દાખલાની અંદર આપણને એવું કેવા મળેલું છે બે સાત પાસઠ ત્રણ આઠ પંચોતેર અને પાંચ નવ. આનું મૂલ્ય આપણે શૂન્ય લાવવાનું છે. હવે આપણે જોઈ શકીએ કે આમાંથી કોઈ હાર કે કોઈ સ્તંભમાંથી કંઈ સામાન્ય કાઢી તો પણ બીજા જેવું પદ બનતું નથી. તો આપણે કંઈ સામાન્ય કાઢીને બે હાર સમાન કરી શકતા નથી કે કોઈ બે સ્તંભ સમાન કરી શકતા નથી. જો આવું બને બે હાર અને બે સ્તંભ સમાન થઈ જાય તો એ પદ એ આખે આખો શ્રેણી શૂન્ય થશે. ચાલો અહીંયા સરવાળા તરીકે પણ છે ને તો હવે આપણે એના માટે એક બીજો રસ્તો વિચારીએ. તો જો ચાલો આને હું કંઈક સંખ્યા વડે ગુણી નામાં ઉમેરું અથવા તો આને કંઈક સંખ્યા વડે ગુણી નામાં ઉમેરું અને આ પદ જેટલું થાય તો આપણે બે પદ સમાન થાય. ચાલો આના માટે ચેક કરીએ નવ સત્તુ, ચાલો નવ સત્તા ત્રેસઠ વધતા બે
પાંચમા દાખલો જોઈએ. પાંચમા દાખલાની અંદર બી પ્લસ સી ક્યુ
plus R, Y plus Z, C plus A, R plus T, Z plus X, A plus B, P plus Q, અને X વત્તા Y. ચાલો આના બરાબર આપણે એવું સાબિત કરવાનું છે કે 2 × A, B, C, P, Q, R અને X, Y, Z. તો આપણે આવું સાબિત કરવાનું છે. હવે આપણને એવું થાય કે આપણે સરવાળા તરીકે બે પદ અલગ અલગ લખીએ તો અહીંયા તો બધા પદની અંદર સરવાળા છે તો એ ખૂબ અઘરું પડશે. ચાલો એના કરતા અહીંયા આપણે જે આગળ લીધ લીધી કે બાકીના બે હાથને પહેલાની અંદર ઉમેરતા જઈએ તો અહીંયા જોઈ શકાય કે બી બે વાર, સી બે વાર અને એ બે વાર, તો બધે પદ ઉભે થઈ જશે. ચાલો અહીંયા કરશું કે બીજી હાથને એક વડે ગુણી, પેલા ઉમેરશું એવી રીતે બીજી હાથને એક વડે ગુણી, સોરી ત્રીજી હાથને એક વડે ગુણી પેલા ઉમેરશું. ચાલો આને નાને નાને બધાને ઉમેરી તો એ બધાનો સરવાળો થઈ જશે. તો અહીંયા થશે 2A/B/C. આ ત્રણ નો સરવાળો કરો તો 2 વાર R, 2 વાર P અને 2 વાર Q. તો એ લખી શકાય કે 2 × P × Q × R. એ જ રીતે અહીંયા 2 વખત Z, 2 વાર X, 2 વાર Y. તો લખી શકાય કે 2X/Y/Z. ચાલો અહીંયા વચ્ચે C વધતા A, A વધતા B, R વધતા P, P વધતા Q, Z વધતા X. ચાલો હું પહેલી હાલમાંથી બે સામાન્ય કાઢી શકું. તો આપણે પહેલી હાલમાંથી બે સામાન્ય કાઢી તો અહીંયા વચ્ચે A વધતા B વધતા C, P વધતા Q વધતા R અને X વધતા Y વધતા Z. બાકીના પદ ના A વધતા B, P વધતા Q, X વધતા Z. ચાલો અહીંયા જે બે સામાન્ય કહી રહ્યો મને લખવું પડે કે આ ને 1/2 વડે ગુણતા કે બે સામાન્ય કહ્યા. તો અહીંયા હવે આપણી પાસે જોઈ શકાય. ચાલો અહીંયા A વધતા B વધતા C છે, હું આ પદ ને -1 વડે કોઈ નામ ઉમેરી દઉં તો -B + A ઉડી જાય, +A - A ઉડી જાય. ચાલો તો અહીંયા લખી શકું અથવા આને -1 વડે કોઈ ઉમેરી દઉં તો પણ એ થશે. આપણે અહીંયા કરશું બીજી હારને -1 વડે ગુણી પેલા ગુણ. ચાલો હું આને -1 વડે ગુણી નામ ઉમેરું એટલે કે -B + A ઉડી જાય, -A + A ઉડી જાય, અહીંયા વચ્ચે ખાલી બી, એવી રીતે R ઉડી જાય, P ઉડી જાય, અહીંયા વચ્ચે Q, એવી રીતે અહીંયાથી Z અને X ઉડી જાય, તો અહીંયા વચ્ચે Y, અહીંયા વચ્ચે C વધતા A, R વધતા P, Z વધતા X, A વધતા B, P વધતા Q, X વધતા Z. હવે મિત્રો અહીંયા આપણી પાસે બી છે, હું બી ને -1 વડે ગુણી નામ ઉમેરું તો -B + B ઉડી જાય, તો અહીંયા વચ્ચે એ, એવી રીતે -Q + Q, પી વધે -Y, સોરી અહીંયા ભૂલ થઈ, અહીંયા વાય છે, -Y + Y એટલે ઉડી જાય, તો વચ્ચે X. તો હવે અહીંયા આપણે કરશું BQY. ચાલો આપણે અહીંયા કરશું પહેલી હાલને -1 વડે ગુણી ત્રિજ્યામાં ઉમેરશું તો બીજી હાલ અહીંયા C વધતા A, R વધતા P અને Z વધતા X. ચાલો આને -1 વડે ગુણો કે બી ઉડી જાય તો અહીંયા વધશે A, એવી રીતે અહીંયા Q ઉડે તો અહીંયા વધશે P અને Y ઉડે તો અહીંયા વધશે X. ચાલો હવે આપણી પાસે અહીંયા A છે, હું આને -1 વડે ગુણી નામ ઉમેરું તો A ઉડી જાય, અહીંયા C વધે, એવી રીતે અહીંયા P ઉડી જાય તો R વધશે, એવી રીતે અહીંયા X ઉડી જાય તો Z વધશે. તો અહીંયા આપણે કરશું કે ત્રીજી હાથને -1 વડે ગુણી બીજામાં ઉમેરતા. ચાલો પહેલી હાથ એમ અહીંયા આગળ બી આવશે A, P, X. ચાલો આને -1 વડે ગુણી A ઉડી જાય તો અહીંયા C, એવી રીતે P ઉડી જાય તો R અને X ઉડી જાય તો Z. પરંતુ આપણે અહીંયા સાબિતીમાં જોઈએ તો પેલું પદ APX થયું છે, એટલે કે આ APX ને ઉપર ગયું છે. તો હું આ બે હારની અદલા બદલી કરું તો આપણે આગળ નિયમ આવ્યો એ પ્રમાણે કે કોઈ બે હારની અદલા બદલી કરો તો એનું મૂલ્ય બદલાય. ચાલો તો અહીંયા આપણે બે હું કરીશ, પહેલી અને ત્રીજી હારની અદલા બદલી,
એટલે કે આર 1 થી એ પહેલી અને ત્રીજા આરની અદલા બદલી કરું છું તો અહીંયા નિશાની બદલાઈ જશે માઇનસ. ચાલો તો અહીંયા લીધા છે એ પી એ ત્રીજી બીજી હારની નાઇન અને અહીંયા લીધા છે બી ક્યુ વાય. ચાલો પહેલી આર મળી પણ આપણે બીજી આર કરી છે બી ક્યુ વાય, પરંતુ બી ક્યુ વાય તો ત્રીજી આર છે. હવે હું આપણે એટલા બદલી કરી શકું તો પાછી એટલા બદલી કરું તો અહીંયા જે માઇનસ બે છે તો પાછા બીજા માઇનસ આવે તો માઇનસ માઇનસ પ્લસ બે થઈ જાય. અહીંયા કરશું આપણે બીજી અને ત્રીજી આર એટલા બદલી એ પી એક્સ. ચાલો આપણે એને બદલાઈ નાખીએ બી ક્યુ વાય અને સી આર ઝેડ. તરત આપણે જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું. તો આવી રીતે આપણે શ્રેણીક નિશ્ચયના ગુણધર્મનો ઉપયોગ કરીને કોઈ પણ દાખલો સાબિત કરી શકાય.